કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે બોગસ ખેડૂત મામલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. શક્તિસિંહનો આક્ષેપ છે કે ખેડામાં બનાવટી પેઢીના નામથી દિનેશ શાહ દેવાંગ શાહ ખેડૂત બન્યા હતા. ખેડૂતનું પ્રમાણ પણ મેળવી બાવળા અને સાણંદમાં 2000 કરોડની જમીન ખરીદવામાં આવી હતી. સરકારે આ મામલે પગલા ભરવાના બદલે કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરી નથી. જમીન માફિયાઓની સાંઠગાંઠના કારણે ગોટાળો કરવામાં આવ્યો છે. ભાજપના રાજમાં વડોદરા પછી અમદાવાદમાં પણ 2000 કરોડ રૂપિયા કરતા પણ વધુ મોટું કૌભાંડ બહાર આવ્યું છે. અમદાવાદના બિલ્ડર દેવાંગ દિનેશભાઈ શાહે સદંતર ખોટું પેઢીનામું બનાવીને બોગસ ખેડૂત બન્યા હોવાનું ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું છે. ભ્રષ્ટાચારના જોરે દેવાંગે બોગસ ખેડૂત બનવા અને ટેક્સ ચોરી કરવા કેવી રીતે તરકીબો અજમાવી છે. ગુજરાતમાં ખેડૂત ન હોય તેવા લોકોને ખેડૂત બનાવીને અબજો રૂપિયાના ભ્રષ્ટાચારનું ષડયંત્ર ભાજપ સરકાર દ્વારા ચાલી રહ્યું છે. માત્ર એક જ કિસ્સામાં કે જેના તમામ દસ્તાવેજી પુરાવા બહાર આવ્યા છે તે જમીન ઓછામાં ઓછી 2000 કરોડની છે. આપણો દેશ એ કૃષિ પ્રધાન દેશ છે અને ખેતીની જમીન ખેડૂતો પાસે જ રહે તે માટે ભૂતકાળમાં ખૂબ જ બુદ્ધિપૂર્વક ખેડૂત ન હોય તે ખેતીની જમીન ખરીદી ન શકે તેવો રાષ્ટ્રીય કાયદો કેન્દ્ર સરકારે બનાવ્યો છે. ખેડૂતો એ ખેતીની આવક ઇન્કમટેક્સના કાયદામાંથી મુક્તિને પાત્ર છે. માટે ખોટા ખેડૂતોને બનીને ઇન્કમટેક્સના કાયદાની ખેડૂતો માટેની જોગવાઈનો દુરુપયોગ ન થાય તે માટે બિન ખેડૂત ખેતીની જમીન ન ખરીદી શકે તે માટે કાયદો જરૂરી છે. હવે બિલ્ડર દેવાંગના કૌભાંડની વાત આવીએ તો અમદાવાદના એક બિલ્ડર દેવાંગ શાહ દ્વારા સદંતર ખોટું પેઢીનામું ઊભું કરીને ફતાજી ગગાજી પરમારના વારસદાર તરીકે પોતાની અટક છુપાવીને દેવાંગભાઈ દિનેશભાઈ શાહ મહેમદાવાદ તાલુકાના ગોકળપુર નામના સર્વે નંબર 92માં ખેડૂત તરીકે દાખલ થયા હતા. વારસા એન્ટ્રી મંજૂર થયા તે પહેલા ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવીને દેવાંગ શાહ દ્વારા બાવળા તાલુકામાં તેમજ સાણંદ અને અન્ય જગ્યાઓએ ઓછામાં ઓછો બજાર કિંમતે જોતા 2000 કરોડની મિલકતો ખરીદી લેવામાં આવી હતી. ખોટું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ચકાસણીમાં એન્ટ્રી રદ થાય તે પહેલા દેવાંગ શાહે ફતાજી ગગાજી ની જમીનમાંથી પોતાનો હિસ્સો ઉઠાવી લીધો હતો. આમ કરવાથી ખોટું ખેડૂત પ્રમાણપત્ર પકડાય જ નહીં. દેવાંગ શાહે ગુનાહિત કૃત્ય કર્યું છે અને તેના સામે ફોજદારી ગુનો દાખલ કરવા તેમજ મહેસૂલી રાહે તેમની જમીનો જપ્ત કરવા ખેડા જિલ્લા કલેક્ટર મહેમદાવાદ મામલતદાર RCD ખેડા વગેરે સમક્ષ અધિકારીઓએ આદેશ કર્યા હતા. આમ દીવા જેવી સ્પષ્ટ હકીકત છતાં ભાજપની સરકારના મોટા માથાઓના સીધા આશીર્વાદ અને બહુ જ મોટી રકમની ફેરબદલની કારણે દેવાંગ શાહ સામે હજુ સુધી ફોજદારી ફરિયાદ પર દાખલ નથી થઈ કે તેની જમીન ખાલસા કરીને સરકાર ખાતે ચડાવવામાં આવી નથી. કાયદાની જોગવાઈ મુજબ દેવાંગ શાહની ખોટા ખેડૂત તરીકે પ્રાપ્ત કરેલી તમામ જમીન સરકારે ખાલસા કરીને જમીન વિહોણા દલિત આદિવાસી બક્ષીપંથના ખેતમજૂરોને સાથણીથી આપી દેવી જોઈએ. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે બોગસ ખેડૂત મામલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. શક્તિસિંહનો આક્ષેપ છે કે ખેડામાં બનાવટી પેઢીના નામથી દિનેશ શાહ દેવાંગ શાહ ખેડૂત બન્યા હતા. ખેડૂતનું પ્રમાણપત્ર મેળવી બાવળા અને સાણંદ 2000 કરોડની જમીન ખરીદવામાં આવી હતી. સરકારે આ મામલે પગલાં ભરવાના બદલે કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરી નથી. જમીન માફિયાની સાંઠગાંઠના કારણે ગોટાળો કરવામાં આવ્યો છે. સરકારે દેવાંગ શાહે સાણંદમાં લીધે જમીન અંગે ખુલાસો કરવો જોઈએ. કરોડો રૂપિયાની જમીન લેવા માટે ગગાજી પરમારની જમીનમાં દિનેશ શાહ વારસદાર બન્યા હતા. પેઢીનામામાં અટક છુપાવી ખોટું પેઢીનામું કરાવ્યું હોવાનો આક્ષેપ દિનેશ શાહ પર કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે પ્રાંત અધિકારી અને કલેક્ટર સહિતના અધિકારીઓ દેવાંગ દિનેશ નામનું ખોટી રીતે પેઢીનામામાં નામ દાખલ કરાવ્યું હતું, જેથી આ મામલે છેતરપિંડી અને ફોજદારી કાયદા હેઠળ દિનેશ શાહ વિરુદ્ધ કેસ દાખલ કરવો જોઈએ. તેમજ આ મામલે હાઈકોર્ટના સિટિંગ જજની દેખરેખ હેઠળ તપાસ કરવાની માંગ કોંગ્રેસે કરી છે. કલેક્ટરને ખુદ એ ઓર્ડર કિયા કે પોલીસ કેસ કરો, ઇસકી જમીન વાપિસ લેકે SC ST OBC કો દે દો. પર ક્યોંકિ ભાજપા કી સરકાર ગુજરાત મે હૈ ઓર ઉનકી મિલી ભગત થી 2015 મે કલેક્ટર કે ઓર્ડર કે બાવજૂદ કુછ નહીં હુઆ. ઇસી તરહ સે ઓર ડિસ્ટ્રિક્ટ મે ભી યહી કામ ચલ રહા હૈ. મે માંગ કરતા હું કે હાઈકોર્ટ કે જજ કી નિગેબાની મે ઇસકી પૂરી જાંચ હોની ચાહીએ. એસે લોગો કી કાનૂનન લેન્ડ વાપિસ લેકે SC ST ઓર OBC કો દેની ચાહીએ. કિતની લેન્ડ હૈ ઓર કિતને કરોડો કા આપકો સ્કેમ લગ રહા હૈ? દેખિએ, ભાજપા ને એક સિસ્ટેમેટિક કરપ્શન શરૂ કિયા. ઉનકો પૈસે દે દો, આપ કિસાન નહીં હૈ, કિસાન બન જાઓ. ઓર ઇસ સ્કીમ કી તહેત કુછ સાલો સે ચલ રહા હૈ. ઓર જબ કોઈ અફસર પકડતા હૈ ઇસકો તો કહેતે હૈ FIR મત કરો, ઇસકી જમીન વાપિસ મત લો. મેને સિર્ફ એક એક વ્યક્તિ કા યહાં પે આપકો ડોક્યુમેન્ટ દિયા, જિસકી લેન્ડ આજ કી માર્કેટ વેલ્યુ 2000 કરોડ હૈ. સિર્ફ એક ઇન્સાન કી. પૂરે ગુજરાત મેં સ્કેમ ચલ રહા હૈ. અગર ઇસકો આપ દેખે તો એ બહોત બડા સ્કેમ હૈ ઓર ભાજપા કા ધન સંગ્રહ કા કામ ઇસી કે જરિયે હો રહા હૈ. ભાજપા કે નેતા આપ કઈ સારે હાઈ સેન્ટિમેન્ટ ભાજપા પર આપના
हाँ, मैंने जरूर ये कहा है, मैंने इस बिल्डर की कुछ प्रॉपर्टीज के नाम दिए हैं, मैंने मांग की है कि इनका सोर्स ऑफ इनकम क्या था, और इनकी प्रॉपर्टीज में काफी सारे बीजेपी के नेता बंगले बना के रह रहे हैं, इनके गोल्फ क्लब में बीजेपी के चहेते ब्यूरोक्रेट्स हर रोज जाते हैं, बीजेपी के नेता इनके साथ सीधे जुड़े हुए हैं। तो ये अगर ये मिले नहीं है तो जो मेरी मांग है उसको स्वीकार करें, हाईकोर्ट की निगेबानी में इसकी पूरी जांच हो जाए ताकि दूध का दूध और पानी का पानी हो जाए। कैमरामैन प्रकाश केसूर साथ निकुल पटेल, लाइव गुजरात न्यूज, अहमदाबाद।